સબસ્ક્રાઇબ કરો તરુણા દરજી ચેનલને અને બેલ આઇકન દબાવો નવી રેસીપી સૌથી પહેલાં મેળવવા માટે. હેલો દોસ્તો, મારું નામ છે તરુણા દરજી. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું બ્રેડનો એકદમ નવો નાસ્તો, જે તમે સાંજના ખાવામાં કે બ્રેકફાસ્ટ માટે બનાવી શકો છો. આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને બધાને ભાવે એવો છે. તો આ વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ન થાય, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બ્રેડના નાસ્તા માટેની સામગ્રી જોઈ લઈએ. તો બ્રેડનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 7-8 બ્રેડ લીધી છે, જેનાથી તમે 3 લોકોની રસોઈ બનાવી શકો છો. પછી એક ડુંગળી લીધી છે, જેણે મેં આ રીતે ઝીણી સમારી લીધી છે. પછી આ છે મીડિયમ સાઇઝના 2 ટામેટા, એણે પણ મેં ઝીણા સમારી લીધા છે. પછી 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, થોડાક ધાણા અને આદુ લસણની પેસ્ટ લઈશું. તો ચાલો પહેલાં આપણે બ્રેડને કટ કરી લઈશું. તો બ્રેડને આપણે આ રીતે છરી વડે મોટા મોટા પીસ કરી દઈશું. આ રીતે આપણે બધી બ્રેડને કટ કરી દઈશું. હવે આપણી બધી બ્રેડ કટ થઈ ચૂકી છે. તો આપણે બ્રેડનો નાસ્તો કડાઈમાં બનાવીશું. તો તેના માટે કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. હવે કડાઈમાં 1 ચમચા જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી રાઈ નાખી દઈશું અને થોડુંક જીરું નાખી દઈશું. પછી તેમાં થોડીક હિંગ નાખી દઈશું અને પછી આપણે 2-3 સમારેલા લીલા મરચાં નાખી દઈશું. પછી 10-12 મીઠા લીમડાના પાન નાખી પછી તેમાં આપણે સમારેલા ટામેટાં અને ડુંગળી નાખી દઈશું અને તેને ચમચા વડે હલાવી લઈશું. પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં મસાલા કરી દઈશું. તો આમાં 1/2 ચમચી હળદર, 1/2 ચમચી મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખી આપણે તેને હલાવી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી દઈશું અને ડુંગળી અને ટામેટાને ચડવા દઈશું. હવે તેલ છૂટું પડી ગયું છે અને ડુંગળી ટામેટા પણ ચડી ગયા છે તો તેમાં બ્રેડના ટુકડા નાખી દઈશું. હવે બ્રેડ અને મસાલાને બરાબર મિક્સ કરી દઈશું. હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસને આપણે બંધ કરી દઈશું. આ આપણો બ્રેડનો નાસ્તો તૈયાર છે.
તો તેમાં આપણે ધાણા નાખી ગાર્નિશ કરી દઈશું। તો ચાલો હવે આને પીરસી દઈએ। તો કેવી લાગી તમને બ્રેડના નાસ્તાની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।